સ્વાધ્યાયના પ્રારંભમાં આજે આપણે સહજાનંદ વર્ણીજીનું એક બહુ પ્રાચીન અને પ્રસિદ્ધ પદ છે, ભજન છે, બહુ આધ્યાત્મિક અને સિદ્ધાંત સભર છે. આજનો જે પ્રવચન હતો એ પ્રવચનોમાં આવેલા વિષય બિંદુઓના અનુસંધાનમાં આ હું પદ એક બે મિનિટ અહીંથી બોલું છું. આંખો બંધ કરી ભાવપૂર્વક આપ સૌ સાંભળજો. સહજાનંદ વર્ણી એક બહુ અદ્ભુત વૈરાગી વ્યક્તિત્વ હતું. છેલ્લી ઘડી એક ક્ષુલ્લક થયા અને વૈષ્ણવ સંપ્રદાયના હતા, પણ જૈન ધર્મના દિગંબર સનાતન આ ધર્મના સંસ્કારો ખૂબ ખૂબ ઊંડા હતા. જો આ પંક્તિઓ તો બધાએ તમે લોકો સાંભળી જ છે. મેં સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. આ સાંભળી છે ને પંક્તિ બધાએ? હા, કલકત્તામાં સાંભળી હતી આ પંક્તિ કે રાજકોટ આવીને સાંભળ્યા? હા, સુરત જઈને સાંભળ્યા કે રાજકોટમાં સાંભળ્યા હતા? હા, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. આ બધા રોમાંચ પૈદા કરે એવા આ બધા જેને કહે ને કે પદો છે. હા, આત્મ પ્રદેશે પ્રદેશે શાંતિ ફરી વળે, ચૈતન્ય 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 ફરી વળે, એમ નિષ્પ્રાણ જીવનમાં નિષ્પ્રાણ જીવનમાં સંજીવની છાંટવાનું કામ કરે છે આવા પદો બધા. બરાબર. મેં હું જો હે ભગવાન, શું કીધું? મેં હું જો હે ભગવાન, જો મેં હું વહ હે ભગવાન. હમણાં ગુરુદેવ શ્રી નાટક સમયસારનો દાખલો આપીને કહેતા ને, હા, જે પરમાત્મા છે તે જ હું છું. હા, યોગસારમાં તો આવે છે, હું પરમાત્મા છું એમ નક્કી કર. હા, જિન સો હી હે આત્મા, અને રાજકોટ સો હે કર્મ, અન્ય સો હી હે કર્મ. ચાલમાં આવ્યો. હા, જિનસો હી હે આત્મા, અન્ય સો હી હે કર્મ, યહી વચન સે સમઝ લે જિન પ્રવચન કા મર્મ. બાકી બધો જડનો વિસ્તાર છે. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, લાખ વાર જડનો વિસ્તાર છે. શું કીધું બોલો તો એકવાર બધાએ? તમે તો આમ ટગર ટગર જોયા જ કરો. હા બોલો, પૂતગલની સામગ્રી છે, પૂતગલની સામગ્રી. હા, જડનો વિસ્તાર છે અને પૂતગલનો કોઈ દિવસ ભરોસો ન કરા. એમ નથી કહેતા લોકમાં, ટોળાનો ભરોસો નહીં કરવો. ભાનુબેન શું કહે? ટોળાનો ભરોસો નહીં કરો. તો પૂતગલ શું છે? પૂતગલ ટોળું જ તો છે. તો ટોળાનો ભરોસો નહીં કરવો એટલે પૂતગલનો ભરોસો નહીં કરવો. સમજાય છે? હા, મેં વહ હું જો હે ભગવાન, જો મેં હું વહ હે ભગવાન. અરે હું જે છું ભગવાન ઈ છે, અને ભગવાન જે છે તે હું છું. કેટલું સમજાય છે? આ પંક્તિ મોઢે કરવા જેવી છે, યાદ કરવા જેવી છે. મોઢે નહીં, આત્મસ્થ કરવા જેવી છે. હા, મેં વહ હું જો હે ભગવાન, જો મેં હું વહ
विराग यहाँ राग वितान ये विरागी छे वीतरागी छे अने यहाँ राग ने क्लेश ने विभाव ने संसार नो पार न मळे बन्ने वच्चे नी तुलना करी। मम स्वरूप है सिद्ध समान, मारो स्वरूप केवो छे? मम स्वरूप है सिद्ध समान, अमित शक्ति सुख ज्ञान निधान, किंतु आशवश खोया ज्ञान। जो सिद्ध स्वरूप जेवो मारो पण स्वभाव होवा छता किंतु आशवश खोया ज्ञान, बनाभिकारी निपट अज्ञा। अरे भिकारी बनी ने फरे छे, संयोगो मने सुख आपो, स्त्री मने सुख आपो, दीकरा मने सुख आपो, दीकरी मने सुख आपो, कोई नहीं तो पछी जमाई मने सुख आपो, कोई कोई ना नथी, कोई कोई ने सुख अने साता आपे एवी व्यवस्था जैन दर्शन में छे ज नहीं। बरोबर समझाय छे? ख्याल में आवे छे बधाने? तमारा इंस्ट्रूमेंट में जोजो अहींथी नेट बराबर चाले छे अने मैं मारा मोबाइल नो वॉल्यूम पण फूल छे। तमारी पासे कंईक कदाच इंस्ट्रूमेंट में प्रॉब्लम हशे तो जोजो। बनुबेन संभळाय छे बराबर अवाज? आवे छे ने? हाँ अहींथी तो बराबर छे, મારી પાસે તો બિલકુલ ઓડિયો પરફેક્ટ મેં ચાલુ જ કરી રાખ્યું છે। નીચેથી કંઈક કમલેશભાઈ અવાજ આવે છે? હવે આવે છે અવાજ કે નથી? આવે છે ને નૈનાબેન? અવાજ આવે છે? ઓકે, જો એના પછીની પંક્તિ, સુખ દુઃખ દાતા કોઈ ન આન, મોહ રાગ ઋષ દુઃખ કી ખાન, નિજ કો નિજ પર કો પર જાન, फिर दुख का नहीं लेश निदान, जिन शिव ईश्वर ब्रह्माराम, विष्णु बुद्ध हरि जिसके नाम, राग त्याग पहुँचो निज धाम। जो आकुलता का फिर क्या काम, फरी कोई आकुलता नो काम न मळे। जो राग ने द्वेष थी हूँ रहित थाउ प्रभो, फरी मारे आकुलता नो कोई काम नथी। होता स्वयं जगत परिणाम। जो आ ब्रह्म वाक्य छे, आपने आ सहजानंद करी मुके एवं वाक्य छे। સહજ અને આનંદ કરી મૂકે એવી આ પંક્તિઓ છે, હા ખ્યાલમાં આવ્યું? હા, કહેવાનો અર્થ એવો છે કે ભાઈ होता स्वयं जगत परिणाम, बराबर, होता स्वयं जगत परिणाम, मैं जग का क्या करता काम। जगत नु परिणमन स्वतंत्र ने स्वाधीन थाय छे, हूँ जगत नु करनारो कोण? समझाय छे? हवे आयो अवाज? हूँ जगत नो करनार कोण?
दूर हटो पर कृत परिणाम, दूर हटो पर कृत परिणाम, सहजानंद रहो अभिमा अभिराम। हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता द्रष्टात्म राम। मैं हमणा वच्चे एक वाक्य बोल्यो तो आ पंक्तिओ सांभळीने, आ रचना सांभळीने चित्तमां सहज आनंद अने सहज अने आनंद फरी वळे। अने लखनारा रचना करनारा कोण छे? सहजानंद वर्णी। समझाणो, सहजानंद वर्णी जीनी आ रचना आपणने सहज आनंदित करी मूके, सहज आपणने आनंदित करी मूके। तो आवी आवी रचनाओ छे, आपणे आवी आवी रचनाओनो आनंद चोक्कस लेवो जोईए। बराबर, चलो आगळ वधीए। आपणे જે આપણે વિષય ચાલે છે તત્વસારમાં, મંગલાચરણ બોલું છું અહીંથી। જાણ ગીદડ કમે નિમ્મલ સુવિશુદ્ધ લધ સ્વભાવે, ણમિઉણ પરમ સિદ્ધે સુતચ સારમ પોછામી, सुतच सारं पवोच्छामी। सिद्ध भगवंतों ने वंदन करीने सुविशुद्ध रत्नत्रयना परिणामों में अनंत गुणों में वसनारो चैतन्य स्वभावी भगवान आत्मा, एवाज बद्दा अनंत सिद्ध भगवंतों पोताना ध्यान रूपी अग्नि वड़े कर्मों ने जेने बाड़ी नाख्या छे, એવા સિદ્ધ ભગવંતોને વંદન કરીને બરાબર તત્વસાર કહેવાની લખવાની પ્રતિજ્ઞા આચાર્ય કરી હવે આગળની ગાથાઓમાં આપણે વાત લઈએ। એક બે મિનિટ, છેલ્લે જે આપણે વિશેષ પ્રકરણ લીધું તો ખ્યાલ છે આપ સૌને, આના પહેલાંના 46 અને 47 આ બે ગાથાઓમાં આપણે બહુ માર્મિક ચર્ચા કરી હતી કે ધ્યાનની દશા સુધી પહોંચ્યા બાદ પણ ધ્યાનમાં ધ્યેયનું ધ્યાન ન કરે અને જગતનું ધ્યાન કરે। યાદ આવ્યું? હા, અહીં સુધી તો આવ્યો, ગુરુદેવશ્રીની ભાષામાં તું અહીં સુધી તો આવ્યો, જૈન કુળમાં જન્મ થયો, હા, તત્વ તને સાંભળવા મળ્યો, હા, વીતરાગની વાણી તારે કાને પડી, ખ્યાલમાં આવે છે? અને છતાં તું આત્માનું ન કર, વંદનાબેન સમજાય છે? દુર્લભતા દુર્લભતા, ક્યાં ક્યાંથી નીકળીને આવ્યો? હા, માં અને દીકરી ભેગા બેઠા છો, માંગી અને તુંગીની જેમ બંનેને પૂછો છો, હા, દીકરીને પૂછું કે માને પૂછું, બોલો, એકેન્દ્રીમાંથી નીકળીને આવ્યા, અન્ય વિકલત્રયમાંથી નીકળીને આવ્યા, અસંગની પંચેન્દ્રીમાંથી છૂટીને આવ્યા, સંઘની પંચેન્દ્રીમાંથી છૂટીને આવ્યા, સંઘની પંચેન્દ્રીમાં મનુષ્ય ભાવમાં આવ્યા, હા, માનવ દેહ મળ્યો બરાબર, અને આ માનવ દેહમાં પણ જૈન કુળ મળ્યો। શું કીધું? હા, જૈન કુળ મળ્યો, સમજાય છે? જૈન કુળમાં પણ શુદ્ધ આમનાય મળ્યો, આચાર્ય કુંદકુંદ દેવનો, અને એક્સપોર્ટ થયેલો વિદેશ ક્ષેત્રનો માલ મળી ગયો, માલ દેનારા પણ મળ્યા, માલ લાવનારા પણ મળ્યા, માલ પીરસનારા પણ મળ્યા। કોની કોની વાત કરી આ? માલ દેનારા કોણ, આપનારા કોણ? સિમંદર ભગવાન। લઈ આવનારા કોણ? આચાર્ય કુંદકુંદદેવ। અને પીરસનારા કોણ? પૂજ ગુરુદેવ। તોય સાંભળવાનું હોજતું નથી, હા, તો તારા જેવા કોણ હોઈ શકે, કમ નસીબ હોય, તારા જેવા અભાગિયા કોણ હોઈ શકે, એમ કહે છે આ ગાથા। હા, તને ધ્યાન કરતા આવડ્યું, પણ ધ્યાનમાં તને આર્થ ધ્યાન આવડ્યું અને રૌદ્ર ધ્યાન આવડ્યું। હા, બંગલો બની ગયો તો હરખ પદુડો થયો, ગાડી લીધી એટલે હરખ પદુડો થયો, હા,
नवा लुगड़ा लीधा एटले हरख पदूड़ा थया। अरे नवा लुगड़ा खरीदवामा हरख पदूड़ा नहीं थाओ, पहेरवामा हरख पदूड़ा नहीं थाओ, आने खोली नाखीने दिगंबर अवस्था अंगीकार करवामा हरख 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 करो। समझाय छे? आ दिवाळीना दिवसे आपणे पावापुरीनी यात्रा करवा माटे जवानुं छे, जोरदार दिवाळीना दिवसे बराबर। हाँ, अरे दिवाळीना दिवसे पावापुरीनी तो वंदना करशुं ज, पण सीधा पावापुरीथी लंडन मंदिरनी यात्रा करवा माटे जश। बधुं नक्की छे, गुरुदेव श्रीनी भाषामां बधुं नक्की छे। कमलेश कुमार अमारा सारथी तो तैयार ज छे। हाँ हाँ, अने मारी तो तेजस भाई नीचे बेसो, मम्मी पासे बेसो त्या। हाँ, शू कीधुं? जो मारी तो इच्छा एवी छे, सांभळो, पावापुरी तो जासू, चंपापुरी पण जासू, चंपापुरी अने पावापुरी जासू आपणे, पछी त्यांथी लंडन, पछी राजकोट तो छे ज, राजकोट आपणू रे केवाय, एने कोई दी ना भूला, एने केम करीने भूलाय? हाँ, સમજાય છે? હા, દિવાળીની જોરદાર બધી તૈયારીઓ ચાલે છે, આવશો ને? હા, પાણીનો બોટલ પણ સાથે લેવાની જરૂરત નથી, લેતા જ નહીં। હા ચલો, ઓકે, તો આ ગાથા 46મી ગાથા છે, બધા પાસે પીડીએફ હશે ને ફાઇલ, જો એમાં જાણઠી હોવું જોઈ, જૈણો સંવેણિયણ પાણમ, તોણ લહિતમ શુદ્ધમ, ભગવિહીણો જહારયણમ। અરે ભાગ્ય વિનાનો જેવી રીતે રત્નને ખોઈ બેસે છે, એટલે તું પણ તારા મનુષ્ય અવતારને, મનુષ્ય ભવને ખોઈ બેસે છે, એમ કહે છે। સમજાણું? જો તને આ તત્વનો મહિમા નહીં આવે, જો તને આ વૈરાગ્યનો મહિમા નહીં આવે, જો તને આ માર્ગનો મહિમા નહીં આવે, તો ભાઈ તું સમજી લેવાનું, તારા જેવો ભાગ્યહીન કોઈ નથી। કુસુમબેન સમજાય છે? હા, જૈન કુળ મળ્યું, આ તત્વ મળ્યું, અને તારું અંદર હૃદય ભીંજાતું નથી, હા, અંદરમાં તત્વની ચોંટ નથી લાગતી, મહાપુરુષ એવું સમજાવીને ગયા, સ્વભાવની વાત સાંભળતા સોસરવટ સોસરવટ કાળજે ઘા પડે, અને તારું કાળજું કેવું છે? જેમાં ઘા જ નહીં પડે, પ્રજ્ઞાબેન કાળજું છે કે પથ્થર છે? પથ્થર, એમ કહે છે। હા, અરે અંદરમાં સોસરવટ વાત ઉતરવી જોઈએ ને, ખ્યાલમાં આવ્યો? મોહ કી મહિમા દેખો ક્યા તેરે મન મે સમાઈ, તુને અપની હી મહિમા ભૂલાઈ, તુજે અપની હી મહિમા ન આઈ, કાહે અરહં કે કુલ કોલ જાયા। પ્રજ્ઞાબેન તમારું નથી કોઈ માનતા, અને મારું નથી કોઈ માનતા, એમ નહીં, અરહંતનું નથી માનતા। શું સમજાય છે કમલેશભાઈ? હા, નિમિષભાઈનું કોઈ નથી માનતા, તમારું નથી માનતા, મારું નથી માનતા, એમ નહીં, અરહંતોનું માનવું નથી આ જીવને, આવી દાંડાઈ કરવી છે। હા તો, હા, પોતાને પોતાનું રાખવું છે, દાંડાઈ કરવી છે આ જીવને। હા, માનેલી માન્યતા, શ્રીમદજીનું આત્મસિદ્ધિ કમલેશભાઈ એક વખત શાંતિથી વાંચે ને, એક વખત આત્મસિદ્ધિ દિલથી વાંચે ને, તો મતાર્થપણું એનું છૂટ્યા વિના નહીં રહે। આ માનેલી માન્યતા છૂટે છૂટે છૂટે, અને લાખ વાર છૂટે। હા, કાહે અરહંતો કે કુલ કોલ જાયા, જો શબ્દ શું છે? અરે અરહંતોના કુળને તેવું લજાવે છે। કાહે જીન વાણી માં કા કહે ના ભૂલાયા, હા, અરે માં
जिनवाणी नो कहण तो भूली गयो एम कहे छे काहे मुनिराजों की सीख न मानी अने मुनि भगवंतोनी सीख तू मानतो नथी सिद्ध समान शक्ति हरकत बचकानी महावीर ने तो मानवू छे पण महावीर नु मानवू नथी आ जीव ने अरे गुरुदेव श्री ने तो मानवू छे पण गुरुदेव श्री नु मानवू नथी बहन श्री ने तो मानवू छे आगळनी लीटी तमे बोलो पण बहन श्री नु मानवू नथी मम्मी ने तो दीकू माने पण मम्मी नु नहीं माने हा पप्पा ने तो माने पण पप्पा तमे तो हवे जूना थई गया पण पप्पा नु मान पप्पा ने नहीं पप्पा नु मानवानो राजा बेटा समझाय छे ख्याल आयो केव लगे पप्पा आम राजा बेटा कही ने बोलावे बोलो केव लगे आम अपने हाँ अरे माँ बाप ने तो मानो पण माँ बाप नु मानो एम हूँ तो एम कहूँ छु प्रज्ञाबेन सुनील भाई ने मानो के नहीं मानो पण सुनील भाई जे कहे छे एनु तो मानो हाँ गुरुदेव श्री ने मानो के नहीं मानो पण गुरुदेव श्री नु मानो एम कहूँ छु मैं बेन श्री ने जोयु छे कमलेश भाई मैं मारा जीवन में नथी ने जोया आपणे हाँ क्यारे लगभग 92 या 93 में बेनश्रीनो स्वर्गवास थयो हाँ बराबर 91 की 92 में त्यारे राजकोट में अपना मंदिर नी सामे ज प्रशिक्षण शिविर चालता था तमे कदाच ख्याल हसे पप्पा ने ख्याल हसे तमने ख्याल हसे त्यारे तमे हशो अहीं प्रशिक्षण शिबिर में हाँ कोने याद आवे छे बहनों में थी प्रस अच्छा भानुबेन वाह बहु सरस सूरत थी छे एक प्रमाणपत्र छे अपनी पास भानुबेन जो नैनाबेन है प्रज्ञाबेन प्रशिक्षण शिबिर था त्यारे हूँ धोरण 12 में भणतो तो 12 में जयपुर में धोर 12th स्टैंडर्ड में था अमे लोको अने आपणे आ प्रमुख आर्केड छे ने प्रमुख आर्केड त्यां पाछळ नथी ओली बोर्डिंग ई बोर्डिंग में अमे लोको रोकाणा हता विद्यार्थी हता त्यारे हवे शिबिरनी वच्चे ज बेन श्रीना माठा समाचार आव्या के तेओ हवे देवगतिने पाम्या छे स्वर्गस्थ थया तो अमे लोको अहींथी बस में गया था 5-6 बधी बसों करी अहींथी पछी सोनगढ़ गया था जेटला जे बधा प्रशिक्षणार्थी हता त्यारे काई खबर नहीं कि सोनगढ़ शू काई कोई वस्तु ज खबर नहीं अने मंदिरना प्रांगण में पूज्य बहन श्रीनी केवल अने केवल अंतिम यात्रा में अमे मृत देह ने जोयो जीवता बहन श्री ने तो जोया ज नथी पण आजे आपणी पासे बहन श्री नो तत्व छे के नहीं हाँ आजे वचनामृत छे के नहीं आजे स्वानुभूति दर्शन छे के नहीं अरे सिद्धांत हृदय में होवा जोईए व्यक्ति रहे न रहे व्यक्ति तो जवानी छे पण व्यक्तिना सिद्धांतो तो आपणा हृदय में रहेवा जोईए हाँ गुरु ने पगे लागू ई नहीं पगले चाले ई शिष्य कहेवाय शू कीधु कमलेश कुमार गुरु ने पगे लागे ते नहीं पगले चाले ते शिष्य कहेवाय अने पगले जेने चालता आवड़े छे ई पगे लाग्या विना नहीं ज रहे हाँ गुरु ने पगले चाले ए हाँ पगे लागे एवं छे कमलेश भाई एवं छे हाँ अरे आजे रुवे रुवे आजे बेन श्री थी विरुद्ध कोई कहे गुरुदेव श्री ना विरुद्ध कहे भले ने मौत ने भेटी है पण महापुरुषों ने अपने कलंकित न करी शकीए न थवा दईए हाँ एवं छे भाई श्रद्धा बहु मोटी वस्तु छे हाँ तो अरहंतोना कुल ने लजावाना धंधा न कराय मारे कहेवानो अर्थ शुं छे खबर आओ आ योग मळ्यो कमलेश कुमार आओ या योग मळ्यो तो ये तू होशे होशे नहीं सांभळ तो ते अरहंतोना कुल ने लजावे छे एम कहूँ छू एटले भाग्यहीन कीधु छे आ गाथामां हा एटले एने भाग्यहीन कीधु छे हजी जो आगळ अपने ही हाथों अपने घर में ही आग लगाई तूने अपनी ही महिमा न जानी तूने
अपनी ही महिमा भुलाई। समव शरण में जिन वरेंद्रों ने गाया, सौ सौ इंद्रों के मध्य सबको समझाया, अपनी शुद्धात्मा को भगवन बताया, भव्यों ने समझा अंदर अनुभव में आया। जे भव्य था ते वो समझा अने अंदर मां उतरी गया। भव्यों ने समझा अंदर अनुभव में आया। जानो और देखो चेतन, जो जानो और देखो चेतन, इसमें ही तेरी भलाई। पवन जे दिशा में चाले ते दिशा में चालवानो आपड़े, पवन नी हामे नहीं थवानो। શું સમજાય છે? હા, નહીં અમે કોરોના બોરોનાથી નહીં ડરીએ, અમે તો રખડીએ બજારમાં, તો લાવ કોરોના ભેગું। સમજાય છે? મોદી સાહેબ 10 વખત કહે કે ભાઈ માસ્ક પહેરો, માસ્ક વિના નહીં ચાલે, તો પહેરો ને આપણે। ટૂંકમાં જે રાજ આજ્ઞા છે, જે જિન આજ્ઞા છે, એનું પાલન તો કરવું જોઈએ ને। એમાં ભલું તો એમનું જ નથી ને, ભલું તો આપણું છે કે નહીં? હા, जब तक दवाई नहीं तब तक कोई, बोलो, जब तक दवाई नहीं तब तक कोई ढिलाई नहीं। वंदना बेन, आ सूत्र मोड़े नहीं थयो आजी। हाँ, जब तक दवाई नहीं तब तक कोई ढिलाई नहीं। अरे मोक्ष मार्ग नी आत्म कल्याण नी दवा ज्यां सुधी तारा हाथ में नहीं आवी ત્યાં સુધી વિષય ભોગો આદિકની ઢિલાઈમાં નહીં રહેવાનું, નહીં તો મરી જશો, ખ્યાલ રાખજો। હા, કાહે અપનાએ તુને માટી કે ઢેલે, આ માટીના ઢેલા, મોટા મોટા બંગલા જોઈ જોઈને હરક પતોડો થાય, ચાર બંગડી જોઈને ચાર કશાય થાય। શું કીધું? ચાર બંગડી વાળી ગાડી, ચાર બંગડી વાળી ગાડીને જોઈને ચાર કશાય થાય, અને એના ફળમાં ચાર ગતિ મળે, પ્લસમાં 84 લાખ યોનિઓ મળે। હવે કર તારે જેટલા કશાય ભાવો કરવાના હોય, ભાનુબેન, હા, કેટલા કશાય ભાવો કરવા છે તારે? હા, કાહે અપનાએ તુને માટી કે ઢેલે, હીરા પન્નાયા માણિક રૂપ અલબેલે, પુદગલ અચેતન સે પ્રીતિ બઢાઈ। કોની હારે? બોલો, પુદગલ અચેતન સે પ્રીતિ બઢાઈ। અમારું અપાર્ટમેન્ટ તો બહુ જ સારું, વંદનાબેન રહે છે, બિલ્ડિંગનું નામ શું છે? સહજ કંઈક નામ છે, લખો તો લખો, મને કંઈક યાદ નથી આવતો। દીકરી લખે છે, મમ્મી નહીં લખો, મમ્મીને કેટલી હોશ છે, જો દીકરી લખો તો કેટલો પોતાના બિલ્ડિંગનું નામ લખવાની કેટલી હોશ। શું છે નામ? નામ ભુલાઈ ગયું, બહુ સારું નામ છે, કંઈક શાશ્વત છે, રાધિકા। વાહ ભાઈ, રાધિકા, હા બોલો, અમારા રાધિકામાં કમલેશભાઈ, મને વંદનાબેન હંમેશા એક વાત કરે, અમારી રાધિકામાં તો છે ને પાણીનો બહુ સુખ છે। વાહ, જય જિનેન્દ્ર, હા, અને અમારી રાધિકામાં તો છે ને બધાએ બહુ સારા માણસો છે, રેકડીવાળા તો આવતા જ હોય, શાક બક્કર માટે ક્યાંય જવું નહીં પડે। હા ભાઈ, હા, અમારે આત્મદર્શનમાં શું સમજાવું ભાઈ? જય જિનેન્દ્ર, તમારી દાદા મણિયાર સાહેબ છે સામે તો। હા, મારે આ તો આરતી બાબીને પૂછવું પડશે। હા, કેવું આમ વંદનાબેન? આને કહેવાય પ્રાપ્ત પર્યાયની પ્રીતિ। હા, અહો, મને તો આ વાતની ખબર જ નહોતી, હું પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ કરતો હતો, અને આ પર્યાયની સ્થિતિ તો અલ્પ સમયની છે। હા, ખ્યાલમાં આવ્યું?
કમલેશ ભાઈ લખે છે અહીં કોઈ પધારે તો સમજાય કે આત્મદર્શનમાં શું છે. હા ચલો ઓકે. કાહે અપનાએ તુને માટી કે ઢેલે, અરે આ માટીના પિંડલા છે, બીજું કાંઈ નથી. હા શું કીધું, આ માટીના પિંડલા છે આ પૈસા અને સંયોગ અને માન અને પાન. અને કમલેશભાઈ આ સમાજ અને સંયોગ અને મિત્રો અને શત્રુ એ માટીના પિંડલા સિવાય બીજું કાંઈ નથી. હા હીરા પન્નાયા માણિક રૂપ અલબેલે, પુદગલ અચેતન સે પ્રીતિ બઢાઈ, કાહે ભિકારી બન કે ઝોલી ફેલાય. અરે કહે છે કે તું ઝોળી ફેલાવે છે ભિકારી બનીને. હા કોઈ નાનો ભિકારી કોઈ મોટો ભિકારી, વિચાર તો કરો. રઘુકુલ કે રામ તુને, શું કહે છે, રઘુકુલ કે રામ તુને કાહે કોરી ગમાઈ, તુને અપની હી મહિમા ભૂલાઈ, તુને અપની હી મહિમા ભૂલાઈ, તુઝે અપની હી મહિમા ન આઈ. આ 46 નંબરની ગાથાનો આ બધો અનુવાદ છે. તને ધ્યાન કરતા આવડ્યું, જૈન કુળ મળ્યું, આત્મા પરમાત્માની વાત મળી, પણ તને આત્માનું ધ્યાન કરતા ન આવડ્યું. હા સાંભળો, મંદિરે આવે છે તો પંડિતજીને સાંભળીને જાય, મંદિરે આવે છે તો ગુરુદેવને સાંભળીને જાય. ગુરુદેવ એમ કહે છે કે તું તને સાંભળીને જા, તું આત્માને સાંભળ, મને નહીં સાંભળ. ગઈકાલના પ્રવચનમાં નહોતો કીધો, હા વીતરાગી એમ ફરમાવે છે, વીતરાગ ભગવાન એમ ફરમાવે છે, મારી તરફ ડોળા ફાડી ફાડીને જોઈશ તો તને રાગ સિવાય બીજું કાંઈ નહીં થાય. બોલો, વીતરાગ ભગવાન એમ કહે છે કે મારી તરફ ડોળા ફાડી ફાડીને જોમાં. હા ભગવાનના દર્શન કરાય કે ભગવાનમાં પોતાના દર્શન કરાય? બોલો સુરતવાળા, બોલો મૃદુલાબેન. ભગવાનના દર્શન કરાય કે ભગવાનમાં દર્શન કરાય? ભગવાનના દર્શન એ આપણામાં નથી, યાદ રાખજો, બહુ માર્મિક વાત છે આ. ભગવાનના દર્શન એ જૈન દર્શનની વિધિ નથી, ભગવાનમાં પોતાના દર્શન એ જૈન દર્શનની દર્શનની વિધિ છે. હજી આપણને ભગવાનના દર્શન કરતા નથી આવડતું. હા હા ખ્યાલમાં આવે છે, ભગવાનના દર્શન નહીં, ભગવાનમાં દર્શન કરવાનું. હા રોમ રોમ પુલકિત હો જાય જબ જિનવર કે દર્શન પાય, પછી જિન મંદિર મે શ્રી જિન રાજ, તન મંદિર મે ચેતન રાજ. થવું જોઈએ કે નહીં ભેદ જ્ઞાન? હા જિન મંદિર મે શ્રી જિન રાજ, તન મંદિર મે ચેતન રાજ, તન ચેતન કો ભિન્ન પીછાન, જીવન સફલ હુઆ હૈ આજ. અરે ભગવાનના મંદિરમાં દર્શન કરવા પણ આવે, ભગવાનના દર્શન કરતા 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 અંદરમાં ભાવ થવા જોઈએ કે પ્રભો 24 કલાકમાંની આ ક્ષણો મારી ધન્ય થઈ, સફળ થઈ, એમ લાગવું જોઈએ. તન ચેતન કો ભિન્ન પીછાન, જીવન સફલ હુઆ હૈ આજ. બોલો જ્ઞાનાનંદ કલિયાં કિલ જાય જબ જિનવર કે દર્શન પાય. મારું હાલે ને તો આખો દિવસ આ કથા કરીએ બેઠા બેઠા, આખો દિવસ. આજે રજા જ છે આમ તો મને. હા તમે એમ કહેશો રોટલા કોણ બનાવશે? હા શું છે, મમ્મીનું દીકરું બરાબર છે, મમ્મીની દીકરી તને કહું છું. હા રોટલા કોણ બનાવે? હા જો ભાઈ, ઉપાધિઓ તો રહેવાની જ, ઉપાધિઓનો પાર નથી.
हाँ आ जन्म ज पोते कलंक छे। शू कीधु? आ जन्म अने आ अवतार ज कलंक छे। हाँ एटले जीवन में खरेखर भाग्य ने भुनावानो काल छे। आ भाग्यनो समय मळ्यो छे, आ तक मळी छे, आ तक ने आपणे झड़पी लेवानो, तक ने झड़पी लेवानो आपणे, तो आपणा आपणुं जीवन धन्य बने। बराबर? जो एक वात समझो, सुयोग मळे ई भाग्यशाळी नथी, सुयोग मळे अने पुरुषार्थ करे तो भाग्यशाळी कहेवाय। शुं कीधुं? શું સમજાય છે ભાનુબેન? હા, માત્ર જૈન કુળ મળવું એનું નામ ભાગ્ય નથી, જૈન કુળ મળ્યા બાદ એ કુળનો સદુપયોગ કરે તો ભાગ્યશાળી છે। સુયોગનું મળવું, સંયોગનું મળવું, પણ આગળ ભાગ્યના ભરોસે આત્મકલ્યાણના માર્ગે વધવું એનું નામ ભાગ્ય, અન્યથા ભાગ્યહીન। ભલે ને જૈનમાં જન્મ્યા હોય અને જૈન કુળની ખબર નથી તો એ ભાગ્યહીન છે, કેમ કે અહીં સુધી તો આવ્યો પણ માર્ગ શું છે એ એને ખબર ન પડી। અંદરમાં સમજ્યા વિના, સમાયા વિના ભાગ્ય, દુર્ભાગ્ય, અભાગ્ય બધું એક સરખું છે। સમજાય છે? હા, ઓલો રત્ન મળ્યો દરજીને અને પોતાના ઘરવાળાને શું કહે ખબર? કે દીવડીમાં દીવડીમાં તેલનો ખર્ચો આપણો બચી ગયો। ચિંતામણી રત્ન મળ્યો, ગુરુદેવ શ્રી આ દાખલો આપે, ચિંતામણી રત્ન મળ્યો અને ભાઈ સાહેબ દરજીને હવે તેલનો ખર્ચો બચી ગયો, એને લીધે હરખ પદોડો છે। હા, અરે તેલનો ખર્ચો નહીં, તારી આખી જિંદગીની ગરીબાઈ જતી રહેશે। ખ્યાલમાં આવ્યો? એવો ભાઈ બહુ અદ્ભુત 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 મહાભાગ્ય આવો યોગ આપણને મળ્યો છે, એને ભાગ્યમાં પલટાવવાનું, ભાગ્યહીન નહીં થવાનું। બરાબર? એવી જ રીતે આગળ વિચાર રહિત, હા, કોઈ તત્વના વિચાર નહીં, કોઈ તત્વની ભાવના નહીં, અને ધ્યાન કર્યા કરે, માળા ફેરવ્યા કરે, ધ્યાન કર્યા કરે, માળા ફેરવ્યા કરે, અરે ભાઈ, અને દેહ સુખમાં તો અનુરક્ત હોય, હા, સંયોગોમાં રક્ત હોય, તો કહે છે કે તને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થવાની નથી। તો આજે ભાગ્યનો મહિમા, આ ભાગ્યનો મહિમા, આ બધી બાબતોની ચર્ચા આપણે આજે આ 46 અને 47 નંબરની ગાથા ઉપર ફરી ફરી આપણે કરી છે। જીવનને ધન્ય બનાવીએ, હા, અને મહાવીરના આપણે સાચા સંતાન છીએ, મહાવીર સ્વામી જેવું મહાપાવન દિવસ આપણે બનાવીએ, અને દિવાળીની તૈયારીમાં છે। ભગવાન મહાવીર સ્વામીને તો કેવળ જ્ઞાનરૂપી દીવો પ્રગટ્યો, આપણે તો સમ્યક જ્ઞાનરૂપી દીવો પ્રગટ્યો તોય આપણું કામ થઈ જાય। હા, ઓલાને તો કેવળ જ્ઞાનરૂપી દીવો પ્રગટ્યો, આપણને સમ્યક જ્ઞાનરૂપી, શાસ્ત્ર જ્ઞાનરૂપી, તત્વજ્ઞાનરૂપી નાનકડી દીવડી તો પ્રગટશે કે નહીં? હા, બસ એને માટે આપણે સૌ પુરુષાર્થ કરીએ ભાઈઓ અને બહેનો, ખૂબ અધ્યયન, સ્વાધ્યાય, તત્વાભ્યાસ આપણે સૌ કરતા રહીએ, અને આ સાથે હું વિરામ લઉં છું। કાલે આપણે ફરીથી આ વિષય લેશું, અને જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું લોક, ભોલે દાસ સ્વામી જનવાણી માતા કી જય હો, પરમોપકારી સદગુરુ દેવ કી જય હો।